હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 4 લોંગર શાર્પર બિગર એમાં એક્ટિવિટી 4નો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે એક્ટિવિટી 4ના આધારે આપણે ક્વેશ્ચન આન્સર, એમસીક્યુ અને ટ્રુ ફોલ્સનો અભ્યાસ કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને એક પેરેગ્રાફ આપેલો છે, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. એ પેરેગ્રાફની નીચે થોડાક પ્રશ્નો જવાબ આપેલા છે, તે પેરેગ્રાફમાંથી શોધીને તેના જવાબ લખવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, હાઉ મેની ફ્રેન્ડ્સ હેડ સોહન સેન, હુ વેર ધે. શું કહે છે કે તેને કેટલા મિત્રો હતા અને તે કોણ હતા? તો કોણ હતા? 3 મિત્રો હતા. સોહન સેન હેડ 3 ફ્રેન્ડ્સ, લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર પેલી. નેક્સ્ટ છે, હુ વોઝ એ મેજિશિયન, જાદુગર કોણ હતો? ધ કિંગ વોઝ એ મેજિશિયન. નેક્સ્ટ, હુ હોપ ટુ મેરી વિથ પ્રિન્સેસ, કોણ પ્રિન્સેસ સાથે લગ્ન કરવા ઈચ્છતું હતું? તો મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી વિથ પ્રિન્સેસ. નેક્સ્ટ, વાય ડીડ ધ કિંગ હાઈડ હિઝ ડોટર એન્ડ વેર, કે રાજા તેની પુત્રીને અથવા તેની દીકરીને ક્યાં સંતાડતો હતો અને શા માટે સંતાડતો હતો? ધ કિંગ ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ, રાજા તેની પુત્રીના લગ્ન કરવા ઈચ્છતો નહોતો. સો હી હેડ હિઝ ડોટર, તેથી તે તેની છોકરીને સંતાડતો હતો. એવરી ડે, સોરી ઈચ ડે એટલે કે રોજે, હી વુડ હાઇડ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ, તે તેની દીકરીને રોજે અલગ અલગ જગ્યાએ સંતાડતો હતો. હવે તે પેરેગ્રાફના આધારે એક બે એમસીક્યુ છે. જો સોહન સેન હેડ 3 ખાલી જગ્યા તો આવશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, અનધર કિંગ હેડ એ બ્યુટિફુલ પ્રિન્સેસ. જો નેક્સ્ટ તમને બીજો પેરેગ્રાફ આપ્યો છે અને તેના ક્વેશ્ચન આન્સર નીચે આપેલા છે. ફર્સ્ટ છે, ઓન ધ થર્ડ ડે વેર વોઝ ધ પ્રિન્સેસ, ત્રીજા દિવસે પ્રિન્સેસ ક્યાં હતી? ઓન ધ થર્ડ ડે પ્રિન્સેસ વોઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક, જે તળાવના ખૂબ જ નીચે ઊંડાણમાં આવેલી હતી. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ બિગર બેલી ડૂ, બિગર બેલીએ શું કર્યું? આન્સર છે, બિગર બેલી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર ઓફ ધ લેક, બરી બધું પાણી લેકનું એટલે કે સરોવરનું બધું પાણી તેણે પીવાનું ચાલુ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેક, તે પાણી પીતો જ ગયો અને પીતો જ ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, આખું તળાવ લગભગ ખાલી થઈ ગયું. નેક્સ્ટ છે, વોટ ડીડ સરપ્રાઈઝ ડુ એન્ડ વાય ડીડ હી સે, સોરી એન્ડ વોટ ડીડ હી સે, સરપ્રાઈઝે શું કર્યું અને શું જોયું? તો શું કર્યું અને શું કહ્યું? તો હવે હી સેડ ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, સી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન ટુ અ સિલ્વર ફિશ, તે આવું કહે છે. એના આધારે એક બે એમસીક્યુ છે. ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ખાલી જગ્યા, તો શું આવે? ક્લોઝર, ક્વાઇટ ક્લોઝર એટલે ખૂબ જ નજીક છે. ધ પ્રિન્સેસ ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. ચલો નેક્સ્ટ થોડાક ટ્રુ ફોલ્સનો અભ્યાસ કરીશું. ફર્સ્ટ છે, સોહન સેન વેન ટુ ધ પ્રિન્સેસ, તે પ્રિન્સેસ પાસે ગયો હતો, તો ફોલ્સ. લોંગર લેગ્સ કમ બેક વિથ ધ પ્રિન્સેસ, ટ્રુ. ધ પ્રિન્સ ચેન્જ્ડ ઇન ટુ અ ક્રો, ટ્રુ. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, ટ્રુ. ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન ટુ ધ જંગલ, શું કહે છે કે રાજકુમાર અને રાજકુમારી બંને જંગલમાં ઉડી ગયા, તો શું થાય તેનો આન્સર? ફોલ્સ. ધ કિંગ હેઝ ટર્ન પ્રિન્સેસ ઇન ટુ એ ગોલ્ડન ફિશ, તો એમ કહે છે કે રાજાએ તેની પુત્રીને ગોલ્ડન ફિશ એટલે કે સોનેરી માછલીમાં ફેરવી દીધી, તો ફોલ્સ, કેમ કે તેને સિલ્વર ફિશમાં ફેરવી દીધી હતી, એટલે એનો આન્સર થશે ફોલ્સ. ધ કિંગ વોઝ એ મેજિશિયન, ટ્રુ. ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન ટુ એ ડોન્કી, ટ્રુ. રાજા છે એ રાજકુમારો કે જે આ એનો
સ્ટેપ જે હતા અલગ અલગ સંતાડવાના, એના ટાસ્ક જે પૂરા ન કરી શકે તેના ડોંકીમાં ફેરવી દેતા હતા. ધ કિંગ બીકેમ વેરી હેપી. રાજા ખુશ થયો હતો, ફોલ્સ, કેમ કે એ એંગ્રી થયો હતો અને પોતાને કાગડામાં ફેરવી દે છે. સોહનસેન હેડ થ્રી ફ્રેન્ડ્સ, તેને ત્રણ મિત્રો હતા, તો ટ્રુ. ચલો થોડાક એમસીક્યુનો અભ્યાસ કરશું. વો વોઝ સોહનસેન, તો શું આવશે? અ પ્રિન્સેસ. નેક્સ્ટ, વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. બધા રાજકુમારો રાજકુમારીને શા માટે લગ્ન કરવા માટે ઈચ્છતા હતા? તો એનો આન્સર થશે બીકોઝ શી વોઝ બ્યુટિફુલ, ખૂબ જ સુંદર હતી. વેર ડીડ ધ કિંગ હાઈડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત રાજાએ તેની રાજકુમારીને ક્યાં સંતાડી? તો તેનો જવાબ થશે ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, પર્વતની ટોચ ઉપર તેને સંતાડી હતી. વુ બોર્ડ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ, જંગલમાંથી તેને કોણ પાછું લઈ આવે છે? તો ધ પ્રિન્સ. નેક્સ્ટ છે, વુ ડ્રિંક વોલ વોટર ઓફ ધ લેક, કોણ બધું પાણી પી જાય છે? તો જવાબ આવે છે બિગર પેલી. એન્ડ લાસ્ટ છે, હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ, રાજકુમાર અને રાજકુમારી છેલ્લે શું અનુભવે છે? હેપી, અનહેપી, એંગ્રી કે સેડ? તો તેનો આન્સર થશે હેપી, તે બંને ખુશ થઈ જાય છે. હવે નેક્સ્ટ એક્ટિવિટી છે, જુઓ તમે કે રેખાંકિત શબ્દોનો અર્થ શોધી તેની સામે આપેલ રાઉન્ડમાં રંગ પૂરો. એટલે કે રેખાંકિત શબ્દો એટલે કે જે અંડરલાઇન વર્ડ્સ આપેલા છે તે નીચે ત્રણ એનો સિમિલર વર્ડ્સ એટલે કે તેનો સમાનાર્થી શબ્દ આપ્યો છે તે આપણે ત્રણમાંથી જે સાચો છે એ રાઉન્ડની અંદર રંગ પૂરવાનો છે અથવા ડાર્ક કરવાનું છે. ફર્સ્ટ છે, ધ ઈગલ કેન સી વેરી ફાર, ઇટ હેઝ શાર્પ આઈસ. આપણે આની અંદર વર્ડ્સ આપ્યો છે શાર્પ, શાર્પ એટલે પાવરફુલ. નેક્સ્ટ, વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. હોપ્ડ, હોપ્ડ એટલે આશા રાખવી, તો અહીંયા આપણે એનો આન્સર વોન્ટેડ એટલે કે ઈચ્છા રાખવી, બે સરખો થાય છે. ધીસ ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. શેકિંગ એટલે હલવું, તો મેકિંગ સાઉન્ડ ફ્લાઇંગ ને મૂવિંગ, ને મૂવિંગ એટલે પણ ચાલવું, હલવું, એટલે આનો આન્સર થશે મૂવિંગ. એન્ડ નેક્સ્ટ છે, રાજ હેઝ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. સ્પેશિયલ પાવર એટલે કે થશે એક્સ્ટ્રા કેપેસિટી કે જે બધા કરતાં અલગ હોઈ શકે. એન્ડ લાસ્ટ છે, છેલ્લું, ધ વોટર ટર્ન ઇન્ટુ આઈસ, પાણી છે ટર્ન ઇન્ટુ આઈસ, બરફમાં ફેરવાઈ જાય છે. ટર્ન એટલે ફેરવાવું, તો આમાં એનો જવાબ થઈ શકે થાય છે ચેન્જ્ડ ઇન્ટુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા થોડાક સિમિલર વર્ડ્સ, ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન આન્સર અને એમસીક્યુનો અભ્યાસ પૂર્ણ કર્યો. થેન્ક યુ ટુ ઓલ.